હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. હું અજય ત્રિવેદી અને આજે આપણે બોર્ડની એક્ઝામ 2021 માં સંસ્કૃત વિષયમાં વિભાગ એ માં જે 2 માર્ક્સની ટૂંકમાં પૂછાય છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડિયો સાથે આપણે મળી રહ્યા છીએ. મિત્રો, સંસ્કૃત વિષયમાં સ્વાભાવિક દરેક સ્ટુડન્ટ્સ ઓછી મહેનત કરે છે, સ્વાભાવિક છે, અને તમે બીજા વિષયોને વધારે મહત્વ આપી રહ્યા છો. અને હવે એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે સંસ્કૃત વિષયમાં તમારું ટેન્શન વધી જાય છે, એ વાત સાચી છે. તો ચિંતા નહીં કરો, આપણે સંસ્કૃત વિષયમાં બને એટલા આપણે 70 અપ સ્કોરિંગ કરવાના છે. અને એટલા માટે જ હું સંસ્કૃત વિષયમાં તમારે ઓછી મહેનતે વધારે માર્ક્સ કેવી રીતે મેળવાય એના માટે હું આખી વિડીયોની સિરીઝ બનાવી રહ્યો છું. અને આ સિરીઝ જોવાની ચૂકતા નહીં મિત્રો. આ પહેલા આપણે ગુજરાતી, સમાજ, અંગ્રેજી, સંસ્કૃત હોય અથવા ગણિત હોય, વિજ્ઞાન હોય, આ બધા જ વિષયોની આવી સિરીઝો મેં બનાવી છે. અને જો તમે ન જોઈ હોય તો ખાસ જોવાનું રાખજો, જેથી કરીને બોર્ડમાં તમે 80 અપ અને 90 અપ સ્કોર કરી શકો. હવે સંસ્કૃત વિષયમાં મિત્રો જે વિભાગ એ છે એની અંદર તમારે પ્રશ્ન નંબર 9 અને 10 માં ગદ્ય પાઠમાંથી 2 ટૂંક નોટ પૂછાય છે, અને એમાં તમારે ગમે તે એક લખવાની છે અને 2 માર્ક્સ મેળવવાના છે. અને આ 2 માર્ક્સ, આવા ટૂંકા ટૂંકા માર્ક્સ મિત્રો આપણે ફરજિયાત કવર કરવાના છે. એક પણ માર્ક્સ કપાવો જોઈએ નહીં મિત્રો, બરોબર? તો એમાં તમે અગત્યની ટૂંક નોંધો કઈ છે? તો અત્યાર સુધીના છેલ્લા 10 વર્ષના પેપરોમાં સૌથી વધારે વાર પૂછાયેલી ટૂંક નોંધોની ચર્ચા કરીએ મિત્રો. અને એમાં પહેલી ટૂંક નોંધ ખૂબ જ અગત્યની બની જાય છે આપણા માટે. યદ ભવિષ્યો વિનશ્યતિ, યદ ભવિષ્યો વિનશ્યતિ વાર્તામાંથી મળતો બોધપાઠ વર્ણવ, બરોબર? ત્યાર પછી સેકન્ડમાં છે શક્તિ કુમારની ચિંતા વર્ણવ. ત્રીજા નંબરમાં જોઈએ તો ગુણવંતી કન્યાનું આયોજન સમજાવો. ચોથા નંબરમાં છે આવર્ત પાથ નામનું વિઘ્ન, ટૂંક નોંધ લખો. પાંચમા નંબરમાં હેમચંદ્રાચાર્ય વિશે ટૂંક નોંધ લખો. છઠ્ઠા નંબરમાં જોઈએ તો સિદ્ધરાજ જયસિંહ વિશે ટૂંક નોંધ લખો. તો આ હતી આપણી આ વખતની બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યની ટૂંક નોંધો. નબળા વિદ્યાર્થી હોય અથવા સ્કોરિંગ જેને કરવાનું છે એ દરેક વિદ્યાર્થીએ આ 6 શોર્ટ નોટ પહેલા તૈયાર કરવાની છે. અને પછી જો સમય તમારી પાસે વધશે તો પછી આ 4 ટૂંક નોટ તમે તૈયાર કરી નાખજો, બરોબર? સાતમા નંબરમાં જોઈએ તો હેમચંદ્રાચાર્યે રચેલા સાહિત્યનું વર્ણન તમારા શબ્દોમાં કરો. આઠ નંબર યુદ્ધના દુષ્પરિણામો જણાવો. નવ નંબરમાં જોઈએ તો કાષ્ઠ ખંડહ પાઠને આધારે સામાજિક વ્યવહાર વિશે સમજાવો. અને લાસ્ટ આપણે ટૂંક નોટ જોઈએ તો લાભહ પાપસ્ય કારણમ યસ્ય જનનમ તસ્ય મરણમ ગદ્ય પાઠના આધારે સમજાવો. તો આ હતી આપણી સંસ્કૃત વિષયમાં વિભાગ એ ની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંક નોંધો મિત્રો. અને 2 માર્ક્સમાં પૂછાશે, અને આ 2 માર્ક્સ મિત્રો આપણે મેળવવાના છીએ અને મેળવીશું જ. નેક્સ્ટ વિડીયોમાં બીજા અગત્યના સંસ્કૃતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે ફરી મળીએ છે. ત્યાં સુધી તમે આ ટૂંક નોંધો તૈયાર કરીને રાખો. તરત જ હવે આપણે પાછા નવા વિડીયો સાથે મળવાના છીએ. જોતા રહો અને સનરાઇઝ હાઈસ્કૂલ ઈડર અને વેબ ક્લાસીસ ઈડર ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. અને આ વિડીયો મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલમાં, સગા સંબંધીમાં બધી જગ્યાએ શેર કરો, જેથી દરેક સ્ટુડન્ટ સંસ્કૃત વિષયમાં 70 અપ માર્ક્સ મેળવી શકે. તો ફરી નવા વિડીયો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.